નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓલ ઇન વન ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે. ધોરણ 10 ગણિત પ્રકરણ 2 બહુપદીઓ સ્વાધ્યાય 2.2. આ વિડિયોમાં આપણે સ્વાધ્યાય 2.2 નો બીજો એક દાખલો જોશું. પહેલો દાખલો આપણે આગળના વિડિયોમાં જોઈ ગયા છીએ. જો તમે તે વિડિયો ન જોયો હોય તો જોવા માટે જમણી સાઈડ ઉપર આઈ બટન ઉપર ક્લિક કરીને જોઈ શકો છો. તેમજ ડિસ્ક્રિપ્શનમાં પણ તે વિડિયોની લિંક આપેલી છે, તેમાંથી પણ જોઈ શકો છો. બીજો દાખલો. નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે, તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. હવે અહીંયા શું કીધું છે તો કે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલા છે, એના ઉપરથી દ્વિઘાત બહુપદી શોધવાની છે. આપણે આગળના દાખલા જોયા તેમાં શું હતું તો કે અહીંયા દ્વિઘાત બહુપદી આપેલી હતી, એના ઉપરથી શૂન્ય શોધવાના હતા અને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર શોધવાનો હતો. હવે અહીંયા ઊંધું આપેલું છે, સરવાળો અને ગુણાકાર આપી દીધા છે, તેના ઉપરથી દ્વિઘાત બહુપદી શોધવાની છે. હવે પેલો દાખલો, 1/4 અને -1. હવે શૂન્યનો સરવાળો 1/4 છે અને ગુણાકાર -1 છે. જો અહીંયા એમ કીધું છે અનુક્રમે એટલે લાઇનમાં, શૂન્યનો સરવાળો પહેલા એટલે આ રહ્યું એ પહેલા રહ્યું એ શૂન્યનો સરવાળો છે અને આ બીજું રહ્યું શૂન્યનો ગુણાકાર, તો -1 છે તે શૂન્યનો ગુણાકાર છે. હવે આપણે શૂન્યના સરવાળાનું સૂત્ર શું છે તો આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. હવે સરવાળો આપણે આપી દીધો છે 1/4, તો એના બરાબર આપણે 1/4 લઈ લઈ. હવે અહીંયા શું કરશું આગળ તો કે આ ક્રોસ ગુણાકાર થાય આનો, તો હવે આ એ છે તે આપણે અહીંયા જવા દઈ 1 પાસે અને 1 ને અહીંયા લઈ લઈ, તો -b/1 અને a/4. હવે આ બંને બરાબર આપણે k ધારી લઈએ, તો -b/1 બરાબર a/4 બરાબર k. હવે અહીંયા બંને જગ્યાએ બરાબર છે એટલે આના બરાબર કે થશે અને આના બરાબર કે થશે, તો -b/1 બરાબર કે અને a/4 બરાબર કે. હવે -b આ 1 અહીંયા જાય તો ગુણાકારમાં આવે, હવે 1 વડે ગુણી તો કે એમનેમ જ રહેશે એટલે -b બરાબર કે, અને આ 4 અહીંયા છે આ બાજુ જાય તો ગુણાકારમાં તો a બરાબર 4k. હવે આપણે અહીંયા માઇનસ આપેલા છે, હવે એને પ્લસ કરવા હોય તો બે સાઈડ આપણે માઇનસ વડે ગુણી, તો અહીંયા માઇનસ વડે ગુણશું એટલે શું થશે -± અને અહીંયા માઇનસ કે થશે એટલે બી બરાબર -k અને એ બરાબર 4k. હવે આપણે ગુણાકાર લઈએ આલ્ફા બીટા, તો આલ્ફા બીટા બરાબર c/a બરાબર, હવે આપણે ગુણાકાર કેટલો આપ્યો છે તો કે -1. હવે આપણે અહીંયા શું કરશું તો કે c/a બરાબર -1 છે, હવે એ અહીંયા છેદમાં છે આ બાજુ જાય તો ગુણાકારમાં એટલે સી બરાબર -a. હવે એ ની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ, અહીંયા આપણે એ ની કિંમત મેળવી છે 4k, ઈ આપણે અહીંયા મૂકી દઈએ તો સી બરાબર -a એટલે 4k. આપણે કૌંસમાં લખી નાખી કે જ્યાં a બરાબર 4k લેતા, એટલે એ ની કિંમત આપણે અહીંયા મૂકી છે. હવે અહીંયા આપણે a b અને c ત્રણેય ની કિંમત મળી ગઈ છે, તો હવે શું કરશું તો કે દ્વિઘાત બહુપદીનું વાસ્તવિક સ્વરૂપ શું છે તો કે p(x) બરાબર ax² + bx + c. હવે અહીંયા a b અને c ત્રણેય ની કિંમત મૂકી દઈએ, તો a એટલે આપણે મળ્યા છે 4k, તો a એટલે 4k x² એમનો. હવે b એટલે -k મળ્યા છે, તો b એટલે -k અને x એમનો, અને c એટલે -4k. હવે અહીંયા k ત્રણેય માંથી કોમન નીકળશે, તો કે ને કોમન લઈ લઈ, તો અહીંયા શું વધ્યું 4x² માઇનસ કે કોમન નીકળી ગયા એટલે x અને -4. હવે જ્યાં k નોટ ઇક્વલ ટુ 0 એટલે k રહ્યો એ 0 હોવો જોઈએ નહીં, જો k 0 હોય તો આખું પદ શૂન્ય થઈ જાય, એટલે અહીંયા લખી નાખવાનું કે k નોટ ઇક્વલ ટુ 0. તો હવે આપણે દ્વિઘાત બહુપદી માંગી છે તે આપણને શું મળી તો કે 4x² માઇનસ x માઇનસ 4. તો લખી નાખવાનું અહીં માગેલ દ્વિઘાત બહુપદી 4x² માઇનસ x માઇનસ 4 છે. સાવ ઇઝી છે ને દાખલા.
હવે બીજો જોઈએ તો રૂટ ટુ અને એકના છેદમાં ત્રણ. હવે પેલા આપણે શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી ના છેદમાં એ. હવે આપણે સરવાળો આપી દીધો છે રૂટ ટુ, તો રૂટ ટુ છેદમાં કાંઈ નથી તો આપણે એક લખી શકીએ. તો હવે પેલા શું કરવાનું, તો કે એ અને રૂટ ટુ ની જગ્યા ચેન્જ કરી નાખવાની, આને અહીંયા જવા દેવાના અને અહીંયા લઈ લેવાના. તો માઇનસ બી છેદમાં રૂટ ટુ બરાબર એના છેદમાં વન. હવે શું કરવાનું છે, તો કે આ બંને બરાબર કે ધારી લેવાના. માઇનસ બી છેદમાં રૂટ ટુ બરાબર એના છેદમાં વન બરાબર કે. હવે આના બરાબર એ કે અને આના બરાબર એ કે. તો માઇનસ બી છેદમાં રૂટ ટુ બરાબર કે અને એના છેદમાં વન બરાબર કે. તો હવે અહીં રૂટ ટુ છેદમાં છે, અહીંયા આવે તો ગુણાકારમાં. તો માઇનસ બી બરાબર રૂટ ટુ કે અને એ બરાબર કે. અહીંયા એક છે, એક સાથે ગુણો તો એ ના ઈરીએ. હવે અહીંયા બી માઇનસ છે, આપણે પ્લસ કરવા છે. તો શું કરવાનું, બંને સાઈડ માઇનસ વડે ગુણવાના. અહીંયા માઇનસ વડે ગુણશું એટલે માઇનસ માઇનસ પ્લસ બી થઈ જશે અને અહીંયા માઇનસ રૂટ ટુ કે અને એ બરાબર કે એમ નમ. હવે એ અને બી ની કિંમત મળી ગઈ. હવે સી ની કિંમત મેળવી છે તો શું કરશું, તો કે હવે આપણે ગુણાકાર આપેલો છે તો આલ્ફા બીટા બરાબર સી ના છેદમાં એ બરાબર ગુણાકાર કેટલો આપ્યો છે, તો કે એક ના છેદમાં ત્રણ. તો અહીંયા લખી નાખો. હવે અહીંયા આપણે શું કરશું, તો કે ક્રોસ ગુણાકાર કરશું. ક્રોસ ગુણાકારમાં ત્રણ અહીંયા જશે એટલે ત્રણ સી થશે, ત્રણ સી અને એ અહીંયા જશે એટલે એ ગુણ્યા વન એટલે એ. હવે ત્રણ સી ના એમ નમ ત્રણ સી અને એ ની કિંમત આપણે મૂકી દઈએ તો અહીંયા શું મળ્યા છે કે, અહીં બાજુમાં લખો નાખવાનું જ્યાં એ બરાબર કે લેતા. હવે અહીંયા ત્રણ ગુણાકારમાં છે એને આપણે અહીંયા જવા દે, તો છેદમાં આવશે તો સી બરાબર આપણે મળશે કે ના છેદમાં ત્રણ. એટલે આપણે હવે એ બી અને સી ત્રણેય કિંમત મળી ગઈ. હવે શું કરશું, તો કે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિક સ્વરૂપ લખશું. પી ઓફ એક્સ બરાબર એ એક્સ નો સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી. હવે અહીંયા ત્રણેય જગ્યાએ એ બી અને સી ની કિંમત મૂકી દઈએ તો એ એટલે આપણે મળ્યા છે કે એક્સ નો સ્ક્વેર, બી એટલે મળ્યા છે માઇનસ રૂટ ટુ કે, તો આ બી એટલે માઇનસ રૂટ ટુ કે એક્સ એમ નમ અને સી એટલે કે ના છેદમાં ત્રણ. હવે આ ત્રણેયમાંથી કે કોમન કાઢશું, તો કે કોમન કાઢ્યા તો હવે શું વધ્યું, એક્સ સ્ક્વેર માઇનસ રૂટ ટુ એક્સ કે નીકળી ગયા, અહીંયા પણ કે નીકળી ગયા તો એકના છેદમાં ત્રણ. હવે તમે પાછળ જોશો જવાબ તો આવી રીતે આપેલો નથી, આપને બહુપદી મળી. તો હવે અહીંયા શું કરેલું છે, તો કે આ ત્રણ છેદમાં છે તો અહીંયા ત્રણ છે, અહીંયા ક્યાંય છે નહીં, તો અહીંયા છેદમાં કાંઈ ન હોય એટલે વન હોય. તો આપણે હવે ત્રણ લસા લઈ લઈએ, ત્રણ લસા લેશું એટલે આને ત્રણ વડે ગુણવા પડશે, આને પણ ત્રણ વડે ગુણવા પડશે અને આખાના છેદમાં ત્રણ. હવે આખાના છેદમાં ત્રણ આવશે તો એ આપણે બાર લઈ લઈએ, તો કેના છેદમાં ત્રણ થઈ જશે અને આને ત્રણ વડે ગુણશું એટલે ત્રણ એક્સ નો સ્ક્વેર માઇનસ થ્રી રૂટ ટુ એક્સ ને પ્લસ અહીંયા વન એમ. અહીંયા ગુણવાના નથી ત્રણ વડે, કેમ કે અહીંયા છેદમાં ત્રણ આપેલા છે જ્યાં કે નોટ ઇક્વલ ટુ ઝીરો. તો આપણી માગેલ દ્વિઘાત બહુપદી શું થઈ, ત્રણ એક્સ નો સ્ક્વેર માઇનસ થ્રી રૂટ ટુ એક્સ પ્લસ વન. તો અહીં માગેલ દ્વિઘાત બહુપદી થ્રી એક્સ નો સ્ક્વેર માઇનસ થ્રી રૂટ ટુ એક્સ પ્લસ વન છે. હવે ત્રીજો દાખલો જોઈએ, તો અહીંયા સરવાળો શૂન્ય આપેલો છે અને ગુણાકાર રૂટ ફાઈવ આપેલો છે. તો પેલા દ્વિઘાત બહુપદીનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી ના છેદમાં એ. તો હવે અહીંયા આપણે સરવાળો આપ્યો છે શૂન્ય, છેદમાં કાંઈ ન હોય તો વન લખી શકીએ. અહીંયા એ અને શૂન્યનું સ્થાન બદલાવી નાખીએ તો બી ના માઇનસ બી ના છેદમાં શૂન્ય બરાબર આ એ અહીંયા જશે એટલે એના છેદમાં વન. હવે શું કરવાનું, તો કે બરાબર કે લઈ લેવાનો. તો માઇનસ બી છેદમાં ઝીરો બરાબર એના છેદમાં વન બરાબર કે. હવે આ કે છે તે બંનેને લાગુ પડશે તો આપણે બંનેને અલગ અલગ આપી દઈએ. માઇનસ બી છેદમાં ઝીરો બરાબર કે અને એના છેદમાં વન બરાબર કે. હવે અહીંયા ઝીરો છેદમાં છે આ બાજુ જશે તો અંશમાં ગુણાકારમાં આવશે. હવે કે ગુણ્યા ઝીરો કરી તો ઝીરો મળશે એટલે માઇનસ બી બરાબર ઝીરો અને એ બરાબર કે. એક સાથે ગુણી તો એના એ સંખ્યા રહીએ. હવે અહીંયા બી માઇનસ છે, પ્લસ કરવા હોય તો બંને સાઈડ માઇનસ વડે ગુણવાના. તો આને ગુણશું માઇનસ વડે તો માઇનસ માઇનસ પ્લસ એટલે બી પ્લસ થઈ જશે બરાબર ઝીરો. શૂન્યને તો પ્લસ કે માઇનસ લાગુ પડે નહીં અને અહીંયા એના એ બરાબર કે. હવે શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા બરાબર સી ના છેદમાં એ. તો ગુણાકાર આપણે શું આપ્યો છે, રૂટ ફાઈવ. તો અહીંયા બરાબર રૂટ ફાઈવ.
હવે અહીંયા શું કરશું, એ અહીંયા છેદમાં છે આ બાજુ લઈ જાય તો અંશમાં આવશે, એટલે c બરાબર રૂટ ફાઈવ એ. હવે શું કરવાનું છે તો કે a ની કિંમત મૂકી દેવાની. a ની કિંમત કેટલી મળી છે આપણને, k મળી છે, તો અહીંયા c બરાબર રૂટ ફાઈવ k, જ્યાં a ઇઝ ઇક્વલ ટુ k લેતા. હવે અહીંયા આપણને a b અને c ત્રણેયની કિંમત મળી ગઈ છે, તો હવે શું કરવાનું છે તો કે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિક સ્વરૂપ લેવાનું, p of x બરાબર ax નો સ્ક્વેર પ્લસ bx પ્લસ c. હવે અહીંયા a b અને c ત્રણેયની આપણે કિંમત મૂકી દઈએ, તો a એટલે શું મળ્યું છે તો કે k, તો kx નો સ્ક્વેર પ્લસ b એટલે શૂન્ય, તો શૂન્ય ગુણ્યા x પ્લસ c એટલે રૂટ ફાઈવ k. હવે આપણે ત્રણેયમાંથી k કોમન કાઢી લઈએ, તો k કોમન કાઢ્યા આ x સ્ક્વેર એમ. હવે શૂન્ય સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર હોય તો એ તો શૂન્ય જ થઈ જશે, એટલે આને લખવાની કઈ જરૂર છે નહીં. પ્લસ રૂટ ફાઈવ, તો એક્સ સ્ક્વેર પ્લસ રૂટ ફાઈવ એ આપણી માગેલ દ્વિઘાત બહુપદી છે. અહીંયા લખી નાખવાનું જ્યાં કે નોટ ઇક્વલ ટુ ઝીરો. તો અહીં માગેલ દ્વિઘાત બહુપદી એક્સ સ્ક્વેર પ્લસ રૂટ ફાઈવ છે. સાવ ઇઝી છે ને એક્ઝામ્પલ. હવે આપણે ચોથો લઈએ, તો અહીંયા ગુણાકાર અને સરવાળો બંને વન વન આપેલો છે. હવે તમે જ કયો જોઈ પેલા શું કરવાનું, તો કે દ્વિઘાત બહુપદીના સરવાળોનું સૂત્ર મૂકવાનું, આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી ના છેદમાં એ. તો હવે સરવાળો કેટલો આપ્યો છે, એક આપેલો છે. હવે એક છે, છેદમાં કાંઈ ન હોય તો આપણે એક લખી શકીએ. હવે શું કરવાનું તો કે એ અને વન એની કિંમત એની સ્થાન અદલા બદલી કરવાની, તો માઇનસ બી છેદમાં વન અને એના છેદમાં વન. હવે શું કરવાનું તો કે બરાબર કે લઈ લેવાનો, માઇનસ બી છેદમાં વન બરાબર એના છેદમાં વન બરાબર કે. હવે આ કે છે તે આપણે બંનેને અલગ અલગ આપી દઈએ, તો માઇનસ બી છેદમાં વન બરાબર કે અને એના છેદમાં વન બરાબર કે. હવે અહીંયા વન છે તે અહીંયા જશે ગુણાક, અહીંયા જશે તો થશે ગુણાકાર, એટલે માઇનસ બી બરાબર કે અને એ બરાબર કે. અહીંયા પણ વન અહીંયા જશે. હવે આ બી માઇનસ છે એને પ્લસ કરવા છે, તો બંને સાઈડ માઇનસ વડે ગુણવાના, અહીંયા પ્લસ બી થઈ જશે અને કે માઇનસ થઈ જશે અને એ બરાબર કે. હવે આપણે ગુણાકારનું સૂત્ર મૂકીએ, તો આલ્ફા બીટા બરાબર સી ના છેદમાં એ. ગુણાકાર કેટલો આપ્યો છે તો કે વન. હવે આ એ છે અહીંયા છેદમાં આ બાજુ જશે તો ગુણાકારમાં, એટલે સી બરાબર એ. તો હવે એની કિંમત મૂકી દઈએ, એ આપણને કેટલા મળ્યા છે, કે મળ્યા છે, તો સી બરાબર થશે કે, જ્યાં એ ઇઝ ઇક્વલ ટુ કે લેતા. હવે એ બી અને સી ત્રણેયની કિંમત મળી ગઈ છે, તો હવે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિક સ્વરૂપ લખીએ, પી ઓફ એક્સ બરાબર એક્સ નો સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી. હવે એ બી અને સી ત્રણેયની કિંમત મૂકી દઈએ, એ ની કેટલી મળી છે તો કે કે, તો કે એક્સ સ્ક્વેર પ્લસ બી શું મળ્યા છે તો કે માઇનસ કે, તો બી ની જગ્યાએ માઇનસ કે એક્સ એમણમ, પ્લસ સી શું મળ્યા છે કે, તો કે કે. હવે ત્રણેયમાંથી કે કોમન કાઢી લઈએ, તો કે કોમન કાઢ્યા એટલે અહીંયા શું વધ્યું, એક્સ સ્ક્વેર આ માઇનસ ના માઇનસ એક્સ પ્લસ અહીંયા કાંઈ ન વધ્યું એટલે વન. તો આપણી માગેલ દ્વિઘાત બહુપદી શું મળી, એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ વન. અને અહીંયા લખી નાખવાનું કે નોટ ઇક્વલ ટુ ઝીરો. તો અહીં માગેલ દ્વિઘાત બહુપદી એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ વન છે. હવે એના પછીનો દાખલો જોઈએ. અહીં સરવાળો માઇનસ એક ના છેદમાં ચાર અને ગુણાકાર એક ના છેદમાં ચાર આપેલ છે. તો હવે પહેલા આપણે દ્વિઘાત બહુપદીના સરવાળાનું સૂત્ર મૂકીએ, તો આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી ના છેદમાં એ. તો હવે કેટલો આપ્યો છે સરવાળો, તો કે માઇનસ એક ના છેદમાં ચાર, તો આ માઇનસ એક ના છેદમાં ચાર. હવે એ અને વન ના સ્થાનને અદલા બદલી કરી નાખી, તો માઇનસ બી, હવે આ માઇનસ નિશાની છે આપણે આ વન ને આપી દઈએ, એટલે આ અહીંયા આવશે તો માઇનસ વન થઈ જશે અને આ એ અહીંયા જશે તો એ ના છેદમાં ચાર. હવે આ બે માઇનસ છે એટલે પ્લસ થઈ જશે, તો બી છેદમાં વન બરાબર એ ના છેદમાં ચાર. હવે આ બંને બરાબર આપણે કે ધારી લઈએ, તો બરાબર કે. હવે આ કે બંનેની બરાબર છે, તો બંનેને અલગ અલગ લખી શકીએ, તો હવે અલગ અલગ લખી નાખીએ, બી ના છેદમાં વન બરાબર કે, એ ના છેદમાં ચાર બરાબર કે. તો અહીંયા બી બરાબર શું થશે કે, અને એ બરાબર શું થશે, તો કે ફોર કે, ફોર અહીંયા જશે એટલે ફોર કે. અહીંયા એ અને બી ની કિંમત મળી ગઈ. હવે ગુણાકારનું સૂત્ર મૂકીએ, તો આલ્ફા બીટા બરાબર સી ના છેદમાં એ.
હવે ગુણાકાર કેટલો આપ્યો છે? તો કે 1 ના છેદ માં 4, તો બરાબર 1 ના છેદ માં 4. હવે આપણે અહીંયા ક્રોસ ગુણાકાર કરીએ, તો ક્રોસ ગુણાકાર કરશું એટલે 4 અહીંયા જશે, એટલે 4c અને a અહીંયા જશે એટલે a, 4c બરાબર a. હવે a ની કિંમત મૂકી દઈએ, તો a ની કિંમત આપણે મળી છે 4k, તો 4c બરાબર 4k. હવે બંને સાઈડ થી 4 4 નીકળી જશે, તો c બરાબર k. અહીંયા આપણે લખી નાખી કે જ્યાં a બરાબર 4k લેતા. હવે અહીંયા આપણે c ની કિંમત મળી ગઈ k. હવે a b અને c ત્રણેય ની કિંમત મળી ગઈ છે. હવે શું કરવાનું? તો કે દ્વિઘાત બહુપદીનું વાસ્તવિક સ્વરૂપ મૂકવાનું. તો p ઓફ x બરાબર ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c. હવે અહીંયા a b અને c ત્રણેય ની કિંમત મૂકી દઈએ. a ની કિંમત કેટલી મળી છે? તો કે 4k, તો a ની જગ્યાએ 4k x સ્ક્વેર એમનમ પ્લસ b ની કિંમત મળી છે k, તો k અને x એમનમ પ્લસ c ની કિંમત મળી છે k, તો c ની જગ્યાએ k. હવે ત્રણેય માંથી k કોમન કાઢવાનો. હવે કોમન કાઢી લીધો k, તો અહીંયા શું વધ્યું? 4 અને x સ્ક્વેર પ્લસ x અને પ્લસ અહીંયા વધશે 1, જ્યાં k નોટ ઇક્વલ ટુ 0. તો હવે આપણે અહીં માગેલ દ્વિઘાત બહુપદી આપણને શું મળી? તો કે 4x નો સ્ક્વેર પ્લસ x પ્લસ 1. તો અહીં માગેલ દ્વિઘાત બહુપદી 4x નો સ્ક્વેર પ્લસ x પ્લસ 1 છે. હવે છઠ્ઠો દાખલો જોઈએ. તો અહીંયા સરવાળો 4 અને ગુણાકાર 1 આપેલ છે. ચાલો હવે આ દાખલો તો તમને સાવ સહેલી રીતે આવડી જ જશે. તો પહેલા શું કરશો? પહેલા સરવાળાનું સૂત્ર મૂકવાનું, આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી ના છેદમાં 1. હવે સરવાળો કેટલો આપ્યો છે આપણને? તો કે 4, એટલે સરવાળો 4, છેદમાં કાંઈ ન હોય તો 1 લખી શકીએ, તો છેદમાં 1 લખી નાખવાનું. હવે શું કરવાનું? તો કે a અને 4 ના સ્થાન બદલાવી નાખવાનું, એટલે માઇનસ બી ના છેદમાં 4 બરાબર એ અહીં આવી જશે એટલે એના છેદમાં 1. હવે આગળ શું કરવાનું? તો કે બંને બરાબર k ધારવાના, તો માઇનસ બી છેદમાં 4 બરાબર એના છેદમાં 1 બરાબર k. હવે આ k છે તે બંનેને અલગ અલગ આપી દેવાના, તો માઇનસ બી ના છેદમાં 4 બરાબર k અને એના છેદમાં 1 બરાબર k. હવે આ 4 અહીંયા જશે છેદમાં છે તો અંશમાં, તો માઇનસ બી બરાબર 4k અને a બરાબર k. હવે b માઇનસ છે, પ્લસ કરવા હોય તો બંને સાઈડ આપણે માઇનસ વડે ગુણીએ, તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે b બરાબર માઇનસ 4k અને a બરાબર k. હવે આપણે ગુણાકારનું સૂત્ર મૂકીએ, તો આલ્ફા બીટા બરાબર c ના છેદમાં a બરાબર 1. અહીંયા આપણે ગુણાકાર 1 આપેલો છે એટલે 1. હવે a અહીંયા છેદમાં છે, અહીંયા જાય તો ગુણાકારમાં, તો c બરાબર a. હવે a ની કિંમત મૂકી દઈએ, એની કિંમત આપણે શું મળી છે? તો કે k, તો c બરાબર k, જ્યાં a બરાબર k લેતા. હવે a b અને c ત્રણેયની કિંમત આપણને મળી ગઈ છે. હવે દ્વિઘાત બહુપદીનું પ્રામાણિક સ્વરૂપ મૂકીએ, તો p ઓફ x બરાબર ax નો સ્ક્વેર પ્લસ bx પ્લસ c. હવે a b અને c ત્રણેયની કિંમત મૂકી દઈએ, તો a એટલે આપણે મળ્યા k, તો a ની જગ્યાએ k x સ્ક્વેર એમનમ. b મળ્યા માઇનસ 4k, તો અહીંયા b ની જગ્યાએ માઇનસ 4k x એમનમ. પ્લસ c મળ્યા છે k. હવે ત્રણેયમાંથી નીકળશે k કોમન, તો k ને લઈ લઈ કોમન, તો અહીંયા શું વધશે? x સ્ક્વેર માઇનસ k નીકળી ગયા એટલે 4 અને x પ્લસ 1, જ્યાં k નોટ ઇક્વલ ટુ 0. તો અહીંયા આપણી માગેલ દ્વિઘાત બહુપદી શું મળી? તો કે x સ્ક્વેર માઇનસ 4x પ્લસ 1. તો અહીં માગેલ દ્વિઘાત બહુપદી x સ્ક્વેર માઇનસ 4x પ્લસ 1 છે. સાવ ઇઝી છે ને એક્ઝામ્પલ, એકવાર ગણશો એટલે તરત આવડી જશે. અહીંયા આપણું સ્વાધ્યાય પેપર 2 પૂરું થાય છે. હવે આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 2.3 વિશે શીખીશું. ત્યાં સુધી મારા વિડીયો જોતા રહો અને શીખતા રહો.